हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू मयूर क्लासेस। मित्रों, तमारी मारी यूट्यूब चैनल नु स्वागत छे। हूँ मयूर पटेल। आपणे लास्ट लेक्चरनी अंदर आपणे अहींया पहोंच्या हता। वी नो धेट अ हंटर मस्ट हंट विथ ईडी विथ हिज ओन स्ट्रेंथ। पेला सन्नो नामनो जे शिकारी छे એ એવું કહે છે પેલા ઈદી નામના શિકારીને કે દરેક શિકારીએ જાણવું જોઈએ કે પોતાનો શિકાર પોતાની તાકાતથી કરવો જોઈએ। એન્ડ અને આ તમને દેખાતું નથી મિત્રો, એના પછી લખ્યું છે સ્કિલ, અહીંયા લખ્યું છે સ્કિલ। સ્કિલ એટલે કૌશલ્ય। તો દરેક શિકારીએ શિકાર પોતાની તાકાત અને કૌશલ્યથી કરવો જોઈએ। પેલો શન્નો નામનો જે શિકારી છે એ ઈદીને એવું કહે છે, બટ યુ આર અ લેઝી હન્ટર, પરંતુ તું તો સલાહ આળસુ શિકારી છે। યુ આર અ થીફ, તું ચોર છે। યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જાતિના નિયમો તોડ્યા છે। હવે મિત્રો, આનું પેશી બનાવવાનું હતું અને આપણો વિડીયો બંધ થઈ ગયો હતો, તો મિત્રો આપણે પેશી જોઈશું। સૌથી પહેલાં તો મને કોઈ એમ કહેશે કે આપેલું સેન્ટેન્સ કયા ટેન્સનું છે એ મને કહેશે કોઈ મિત્રો। યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જાતિના નિયમો તોડ્યા છે, આવું સેન્ટેન્સ છે મિત્રો। હું અહીંયા લખું છું, ધ્યાન આપજો। યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ। મિત્રો, ટ્રાઇબ એટલે જાતિ, ટ્રાઇબ એટલે જાતિ। હવે એક્ટિવ છે કે પેસિવ, તો મિત્રો આ છે એક્ટિવ। હવે મિત્રો આપણે એવી વાત ચર્ચા કરતા હતા કે આ કયા ટેન્સનું એક્ટિવ છે, તો મિત્રો આ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાનકાળ। તો કેવી રીતે ખબર પડી? તો હેવ પ્લસ વી થ્રી। હવે મિત્રો આપણે આનું પેસી બનાવવું છે, તો આમાં ઓબ્જેક્ટ કેટલું મિત્રો? ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ એ આખું ઓબ્જેક્ટ કહેવાય, એને તમારે સબ્જેક્ટ બનાવવું પડે। તો સૌથી પેસી બનાવવા પહેલાં લખવાનું તમારે ધ રૂલ્સ of our tribe, આપણી જાતિના નિયમો। મિત્રો, સિંગ્યુલર કે પ્લુરલ? તો પ્લુરલ, તો આપણે અહીંયા કરવાનું હેવ। હેવ કર્યા પછી મિત્રો આપણે કરવાનું બિન। કોઈ પણ તમે પૂર્ણકાળનું પછી બનાવો મિત્રો, તો તમારે બિન લગાવવું પડે। તો હેવ બિન, પછી મિત્રો કરવાનું બ્રોકન, કારણ કે બ્રોકન તો ઓલરેડી વી થ્રી જ છે, તો બ્રોકનનું બ્રોકન। પછી મિત્રો બાય અને પછી યુ, બાય યુ ધ રૂલ, આપણે અહીંયા રૂલ લખ્યું, રૂલ્સ આવે, ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ હેવ બીન બ્રોકન બાય યુ। તો મિત્રો આપણે એનો પીસી જોવા જતો હતો અને આપણો વિડીયો કટ થઈ ગયેલો। ઓકે મિત્રો, હવે આપણે આગળ વધીએ। ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, યુ હેવ, શું કહે છે? યુ હેવ બ્રોટ, અહીંયા લખ્યું છે બ્રોટ, બ્રોટ એ લાવી દેવું, ડિસઓનર, વન મિનિટ મિત્રો, યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ વોલ્ડ ટ્રાઇબ। એ પેલા ઈદી નામના શિકારીને જુલ સન્નો નામનો શિકારી એવું કહે છે કે યુ હેવ બ્રોટ ડિસઓનર, તે સમગ્ર જાતિને, અવ વોલ્ડ ટ્રાઇબ, આપણી સમગ્ર જાતિને તે અપમાનિત કરી મૂકી છે મિત્રો। મિત્રો બ્રોટ ડિસઓનર એટલે અપમાનિત કરી મૂકવું। ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ, સન્નો નામનો શિકારી એવું કહે, સન્નો નામનો શિકારી જે છે બહુ સારો છે, એ પેલા ઈદીને એવું કહે છે કે ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ, શિકારી જાતિના બધા જ સભ્યો ગોટ ટુગેધર, એ ભેગા થાય છે મિત્રો। ગોટ ટુગેધર એટલે ભેગા થવું, ભેગા મળવું, જેનું વી વન થાય ગેટ ટુગેધર। ધે ડિસાઇડેડ, એ બધા જ મેમ્બર્સ નક્કી કરે છે, ટુ ડ્રાઈવ અવે, મિત્રો ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવું, તગેડી મૂકવું, બહાર કાઢી મૂકવું। ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી, તે પેલા ઈદીને ત્યાંથી કાઢી મૂકવાનું નિર્ણય લે છે, ક્યાંથી કાઢી મૂકવાનું? ફ્રોમ ધેર વિલેજ, અહીંયા મિત્રો ધેર લખ્યું છે, તો ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, એમના ગામમાંથી પેલા ઈદી નામના શિકારીને કાઢી દેવાનું નક્કી કરે છે। શન્નો ટુક ધ કબ્સ ઓન ધ શોલ્ડર્સ, શન્નો નામનો શિકારી જે સારો હતો, એ શિકારી
ધ કબ્સ પેલા ચિત્તાના બચ્ચાને ઓન હિઝ શોલ્ડર્સ તેના ખભા ઉપર લે છે એન્ડ રિટર્ન ધેમ અને પાછા મૂકી આવે છે ક્યાં પાછા મૂકી આવે છે ટુ ધેર મધર તેની માતા પાસે હી શો પેલો સન્નો નામનો વેપારી જોવે છે શું જોવે છે લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા લોંગ વીપિંગ એટલે લાંબા રડેલી મધર ચિત્તા લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા મધર ચિત્તાના લાંબા રડવાથી હેડ સ્ટેઇન મિત્રો સ્ટેઇન એટલે ડાઘા પડવા હેડ સ્ટેઇન્ડ હર ફેસ ફોર એવર તેના ચહેરા ઉપર કાયમ માટે ડાઘા પડી જાય છે મેં તમને ફર્સ્ટમાં કહી દઉં ને શું કહ્યું હતું કે તમે ચિત્તો જોશો ને તો ચિત્તાના આંખની નીચે એના ગાલ ઉપર કાળા ડાઘા હશે બરાબર છે એ કેમ છે એ તો ખબર નથી પણ પાઠરા પ્રમાણે એ એવું કહેવા માગે છે કે એ ડાઘા રડવાના ડાઘા છે સિનારા ડાઘા છે રડવાના ડાઘા છે મિત્રો ચલો મિત્રો હવે આપણે જોઈશું ચિત્તા વિશે થોડું તો ચિત્તો શું છે મિત્રો તો ફેક્ટ્સ ફેક્ટ્સ એટલે હકીકત અબાઉટ ચિત્તા ચિત્તા વિશેની હકીકતો ચિત્તાની મિત્રો હાઇટ એટલે કે ઊંચાઈ 100 સેન્ટીમીટર યાદ રાખજો એમસીક્યુમાં પૂછાય તો વેઇટ એનું વજન મિત્રો 65 કેજીસ પછી વેઇટ એટ બર્થ જન્મ સમયનું વજન 300 ગ્રામ્સ પછી મિત્રો એજ ઓફ મેચ્યુરિટી એની પુખ્તતા ક્યારે આવે મિત્રો તો 2 વર્ષે આવે માણસમાં પુખ્તતા આવતી જ નથી ગાંડન ગાંડા રહે છે તો વેઇટ ઓફ બર્થ 300 ગ્રામ્સ આપણે જ્યારે મનુષ્યનું બાળક જન્મે તો 500 ગ્રામ હોય 1 કિલો 2 કેજી 3 કેજી સુધી હોઈ શકે પછી એજ ઓફ મેચ્યુરિટી 2 યર્સ પછી આઈડેન્ટિફિકેશન મિત્રો ચિત્તાની ઓળખ શું છે ધ ચિત્તા હેઝ લાઇટર બોડી મિત્રો અહીંયા હેઝ લખ્યું છે ચિત્તાનું શરીર લાઇટ લાઇટ એટલે કેવું પ્રકાશિત નહીં હલકું તો ચિત્તાનું શરીર હલકું હોય છે એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ચિત્તાના પગ લાંબા હોય કોના કરતાં ધેન ધ લેપર્ડ્સ તમને લેપર્ડનો ચિત્તો સરખો જ લાગે પણ લેપર્ડ કરતાં ચિત્તાના પગ વધારે લાંબા હોય અને શરીર હલકું હોય ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ ચિત્તાને મિત્રો કેવું હોય આઇસોલેટેડ એટલે છૂટું છવાયું ચિત્તા ઉપર જે કાળા ટપકા હોય ને બ્લેક સ્પોટ એ કેવા હોય છૂટા છવાયા વેર એઝ જ્યારે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ ક્લસ્ટર મતલબ એટલે ઝુમખું જ્યારે મિત્રો લેપર્ડને કેવું હોય જે ટપકા હોય ને ઉપર એના ઝુમખા હોય એ તમારે લેપર્ડ અને ચિત્તો ઓળખવો હોય તો લેપર્ડની ઝુમખા હશે ને ચિત્તાને છૂટા છવાય ટપકા હશે આ એની નિશાની છે પછી જે મિત્રો હેબિટેટ હેબિટેટ મતલબ મિત્રો એનું રેસિડન્ટ્સ રહેઠાણ તો ચિત્તાનું રહેઠાણ ક્યાં છે તો ચિત્તા યુઝવલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ ચિત્તા યુઝવલી એટલે મોટે ભાગે ઓપન ફોરેસ્ટમાં ખુલ્લા જંગલોમાં રહેતા હોય છે પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ ઇન મેઇનલી ઇન આફ્રિકા વર્તમાનમાં તમારે ચિત્તા જોવા હોય તો તમને આફ્રિકામાં જોવા મળશે વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા ભારતમાં પણ ઘણા બધા ચિત્તા હેડ એટલે હતા હેડ એટલે હતા અત્યારે નથી બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર અરાઉન્ડ 1950 પરંતુ છેલ્લો જે ચિત્તો છે એ 1950માં એક શિકારી દ્વારા શોટ શોટના માટે બંદૂક મારીને ફોટો પાડવો એવું બંને થઈ શકે તો 1950માં શિકારી દ્વારા એનો ફોટો શિકાર કરવામાં આવેલો હેબિટ્સ ચિત્તાની આદતો શું છે મિત્રો ચિત્તાની આદતો શું છે ધ્યાન આપજો મજા આવશે ફટાફટ પાર પૂરું કરીએ આપણે હવે તો હેબિટ્સ ચિત્તાની હેબિટ્સ તો મિત્રો ધ્યાન આપજો ઓકે તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ ચિત્તો પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે યાદ રાખજો મિત્રો ચિત્તા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ નંબર 2 ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ એની સૌથી ઊંચી ઝડપ માપી શકાય છે 100 કિલોમીટર્સ પર આવર 1 કલાકના 100 કિલોમીટર કાપી શકે એટલે તમે અમદાવાદ અડાલજ ચોકડી ઉભો રાખ્યો હોય તમે અડાલજ તો નહીં પણ તમે ગીતા મંદિર ઉભો રાખ્યો હોય તો કલાકની અંદર સીધો મહેસાણા રાધનપુર ચોકડી આવી જાય બટ પરંતુ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ ચિત્તો આ જે ઝડપ છે એ બહુ ટૂંકા અંતર સુધી દોડી શકે મતલબ
તમે દોડાવો ને ત્યાંથી ગીતા મંદિરથી તો સીધો રાધનપુર ચોકડી ના આવે, કલો બલો ઉભું રહેવું પડે ને. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ, ઘણીવાર ચિત્તો કૂદકો મારી શકે છે. કેટલો લાંબો મારી શકે? એઝ લોંગ એઝ 15 meters, 15 meters જેટલો કૂદકો મારી શકે. 15 meters મિત્રો મેં તો 75 feet થયું. 1 meter ઇઝ ઇક્વલ ટુ આઈ થિંક 3 feet જેટલું થાય, 3 point something. તો 15 meters કૂદકો મારી શકે મિત્રો એમ. ઇટ ક્રીપ્સ, ક્રીપ્સને સરકવું મિત્રો. ઇટ ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે, મિત્રો પ્રે એટલે શિકાર, યાદ રાખજો, પ્રે એટલે શિકાર. તે શિકારની પાછળ ધીમેથી સરકી શકે છે. એન્ડ ધેન, અને પછી લીપ એ લીપ અપ ટુ કેચ ઇટ, અને કૂદકો મારીને એના શિકારને પકડી શકે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ, મિત્રો પ્રિઝર્વ એટલે સાચવવું. ઇટ્સ પ્રે, પ્રે એટલે શિકાર, આ ચિત્તો છે ને એને કરેલા શિકારને સાચવતો જ નથી, મારી નાખે સાચવે નહીં. ધીસ સમટાઈમ, આના કારણે ઘણીવાર, કોઝ ડેથ ઓફ કબ્સ, બચ્ચાનું મૃત્યુ થાય છે. એન્ડ યંગ ચિત્તા, નાનકડા ચિત્તાઓ પણ મરી જાય છે. ચિત્તો શિકાર કરે પણ મારા પછી એના શિકારને સાચવે નહીં એટલે સડી જાય, એમાં કીટાણુ જીવાણું પડે અને ગંદી વસ્તુ પાછા એના નાના બચ્ચા ખાય એટલે મરી જાય. ઇટ ઇઝ સોલિટરી બિગ ક્રિએચર, સોલિટરી એટલે કેવું, સખત અને મજબૂત. ચિત્તો એક મજબૂત પ્રાણી છે મિત્રો. ઇટ ડઝ નોટ લીવ ઇન ધ ગ્રુપ, ચિત્તો છે એ ગ્રુપમાં નથી રહેતો, એકલા ફરે. એ ગ્રુપમાં બી ના રહે, ઓર અ હર્ડ, હર્ડ એટલે ટોડું, ટોડામાં પણ રહેતો નથી. હિઝ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, ઇટ્સ ફેમિલી એટલે ચિત્તાનું કુટુંબ સેપરેટ અલગ કરી દેવું. એઝ સૂન એઝ ધ કબ્સ, બચ્ચાઓને અલગ કરી નાખે છે. ક્યારે? આર મેચ્યોર, એટલે મતલબ ચિત્તાનું બચ્ચું જ્યારે મોટું થાય ત્યારે ચિત્તાનું ફેમિલી એ ચિત્તાને બચ્ચાને અલગ કરી નાખે, એને કહી દે ભાઈ તું તારી જાતે મોટું થઈ જશે. પછી ડાયટ, ડાયટ એટલે ખોરાક. તો ચિત્તાનો ખોરાક શું છે? તો ચિત્તાનો ખોરાક છે પીઝા અને પકોડી, બરાબર ને? ના ભાઈ, હા. મીડિયમ સાઇઝ બક્સ, બક્સ એટલે તમને ખબર છે નાનકડા કાળિયાર, હરણ, નાના હરણ જેવા નાના નાના પ્રાણી. તો નાનકડી સાઇઝના હરણ આર ઇટ્સ મેઇન ફૂડ, એનો મુખ્ય ખોરાક છે. હરણ જેવા કાળા કલરના કાળિયાર આવે મિત્રો, એનો મુખ્ય ખોરાક છે. ઇટ ઇઝ ઓલ્સો કેચીસ હેડ્સ એન્ડ લાર્જ બર્ડ્સ, મિત્રો યુ નો વોટ ઇઝ મિનિંગ ઓફ હેડ્સ, હેડ્સ એટલે સસલાના બચ્ચા. તો ચિત્તા જે ચિત્તો છે એ ઘણીવાર સસલાના નાનકડા બચ્ચાઓ પણ પકડે અને મોટા પક્ષીઓને પણ ચિત્તો પકડી પાડે. આ એનો થયો ખોરાક, આ એનો થયો ડાયટ, ડાયટ એટલે ખોરાક. તો ખોરાકમાં એના હરણો, સસલાના બચ્ચા અને મોટા પક્ષીઓ. હવે બચ્ચાઓની વાત કરીએ ચિત્તાના, તો કબ્સ, ધ ફિમેલ ગીવ્સ બર્થ 2 to 4 cubs. જે ફિમેલ માદા હોય, જન્મ તો ફિમેલ માદા જ આપે ને, તો જે ફિમેલ માદા છે એ 2 થી 4 બચ્ચાઓને જન્મ આપી શકે એટ અ ટાઈમ, એક સમયે. ધે આર વેરી બ્યુટિફુલ, ચિત્તાના બચ્ચા કેવા હોય? બહુ જ સુંદર હોય. વિથ લોંગ સિલ્વર, જેના ઉપર લાંબી સિલ્વર એટલે રૂપેરી, ગ્રે એટલે બદામી ફર, રૂવાટી હોય. ચિત્તાનું બચ્ચા, ચિત્તાનું બચ્ચું જન્મે એટલે બહુ સુંદર હોય, એના ઉપર રૂપેરી અને બદામી કલરની રૂવાટી હોય. મિત્રો ફર એટલે રૂવાટી, ફર એટલે રૂવાટી. હું જેટલા બી સ્પેલિંગ્સ બોલું છું તમારી જોડે લખતા જવાનું, લખશો તો યાદ રહેશે. ધ મધર કોલ્સ ધેમ, જેની માદા છે એટલે કે એની માતા, ચિત્તાઓની મમ્મી છે, એ બચ્ચાઓને બોલાવે. કોલ્સ ધેમ, બચ્ચાઓને કેવી રીતે બોલાવે? બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ, ઊંચી વિસલ વગાડીને, સિસોટી વગાડીને, લાઈક અ બર્ડ. ચિત્તાની મમ્મી ચિત્તાઓને સિસોટી મારીને બોલાવે અલગ રીતે, ખબર પડી મિત્રો? ઓકે, હવેની ગ્લોસરી જોઈ લઈએ આપણે. તો મિત્રો ગ્લોસરી તો હવે ટેક્સ્ટ બુક તો હશે જ, તો આ ગ્લોસરી બધા વાંચી લેવાની. ગ્લોસરી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે મિત્રો. આ ગ્લોસરી છે ને એ ટોટલી આપણે શું કહેવાય, ધારો કે છાશ કે દૂધ હોય આપણે વલોવી છે એટલે માખણ નીકળે, એમાં ઘી નીકળે, ઘી કહેવાય, માખણ કહેવાય. તો તમારે ગ્લોસરી હંમેશા વાંચવી જોઈએ. ચલો ગ્લોસરી ખબર ના પડે તમે મને કોલ કરીને પૂછી શકો છો, કોઈ બીજીને ગુજરાતી. ઓકે મિત્રો, હવે આપણે ને સેકન્ડ યુનિટ ચાલુ કરીશું, સેકન્ડ ચેપ્ટર. એના માટે આપણે નવો વિડીયો જોઈશું. આ આપણો ચોથો પાઠ હતો, ફોર્થ પાર્ટ હતો પહેલા યુનિટનો, પહેલા ચેપ્ટરનો. ઓકે મિત્રો, આવજો, બાય, આપણે મળીએ મિત્રો ઇન અ નેક્સ્ટ લેક્ચર. બાય બાય, આવજો.